मित्रों हवे स्वाध्याय बेनी अंदर विभाग ई एटले के सेक्शन ई लईए दाखला में मार्क्स ना भाव ने मांग वच्चे काल पियर्सन नी रीते सहसंबंध शोधवानुं कह्युं छे। एन बराबर कुल पांच वस्तु छे बराबर छे अने एक्स बराबर मार्क्स ना भाव ज्यारे वाई बराबर मार्क्स नी मांग दर्शावामां आवी छे। सौथी पहला एक्स बार जो शोधीए तो एक्स नुं टोटल सिग्मा एक्स बराबर 200 थाय छे અને વાય નું ટોટલ સિગ્મા વાય બરાબર 490 થાય છે। તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન એટલે 200/5 એટલે 40 રૂપિયા થાય, જ્યારે વાય વાય બરાબર સિગ્મા વાય અપોન એન એટલે કે 490/5 યાની કે 98 એકમ થાય। તો એનો મતલબ થઈ ગયો કે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક છે, એટલા માટે આરની ગણતરી માટે નીચે પ્રકારનું કોષ્ટક આપણે તૈયાર કરવું પડે, જેની સમજૂતી આપણે સ્વાધ્યાય 2.1 અને 2.2 માં મેળવી છે। ઓકે, તો હવે દાખલો જોઈએ આગળ। માર્ક્સનો ભાવ છે તેને એક્સ તરીકે દર્શાવેલા છે 38, 45, 40, 42 અને 35 એટલે સિગ્મા એક્સ 200 થાય છે, જ્યારે માર્ક્સની માંગ એકમમાં છે જેને વાય ચલ તરીકે લીધેલી છે 103/92, 97/98, 100 એટલે સિગ્મા વાય બરાબર 490 થાય। હવે એના પછીનું કોલમ આવશે એક્સ માઇનસ એક્સ બાર, તો એક્સની કિંમત 38 છે અને એક્સ બાર ઉપર સોડેલો જે 38 માંથી 40 જાય એટલે માઇનસ 2 આવશે, પછી 45 માંથી 40 જાય એટલે પ્લસ 5 આવશે, 40 માંથી 40 જાય તો 0, 42 માંથી 40 જાય તો 2 અને 35 માંથી 40 જાય એટલે માઇનસ 5 આવશે બરાબર। ત્યાર પછી વાય માઇનસ વાય બારનો કોલમ લઈએ તો વાયની પહેલી કિંમત 103 છે અને ઉપર વાય બાર સોડેલો જે 98, તો 103 માંથી 98 બાદ કરે તો 5 આવશે, 92 માંથી 98 બાદ કરે તો માઇનસ 6, 97 માંથી 98 બાદ કરે માઇનસ 1, 98 માંથી 98 બાદ કરે તો 0 અને 100 માંથી 98 બાદ કરે તો પ્લસ 2 આવશે। હવે આ ત્રીજું અને ચોથું કોલમ એ બંનેનો ગુણાકાર લઈએ એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, તો 2 5 10 અસમાન ચિહ્ન છે એટલે માઇનસ 10 આવશે, 5 6 30 આવશે માઇનસ 30, 0 ને 1 સાથે ગુણો કોઈ બી કિંમત સાથે 0 જ આવે, 2 ને 0 સાથે ગુણો 0 આવશે અને 5 2 10 થશે, પણ માઇનસ 5 છે એટલે માઇનસ 10 લેવાના રહેશે। એનું ટોટલ કરીએ તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર માઇનસ 50 થાય છે। હવે એક્સ માઇનસ એક્સ બાર જે કોલમ છે ત્રીજું એનો વર્ગ લઈએ તો માઇનસ 2નો વર્ગ 4 થશે, 5નો સ્ક્વેર 25, 0નો સ્ક્વેર 0, 2નો સ્ક્વેર 4 અને 5નો સ્ક્વેર 25 થાય, અને આખું જે ટોટલ છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એ 58 આપણને મળે છે। ત્યાર પછી ચોથી કોલમ વાય માઇનસ વાય બાર બરાબર છે, એ આખાનો સ્ક્વેર લઈએ તો 5નો સ્ક્વેર 25, 6નો સ્ક્વેર 36, 1નો સ્ક્વેર 1 થશે, માઇનસ 1નો સ્ક્વેર 1 થશે, ત્યાર પછી 0નો સ્ક્વેર 0, 2નો સ્ક્વેર 4 થશે અને આખું ટોટલ સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર એ આપણને 66 મળે છે। હવે સહસંબંધાંક આર બરાબર સૂત્ર આપેલી ગણતરી પ્રમાણે સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર અને બીજા કૌંસમાં વાય માઇનસ વાય બાર છેદમાં પહેલા વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર આ સૂત્ર થાય। હવે સૂત્રમાં કિંમતો મૂકીએ તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એ માઇનસ 50 છે, જે અંશમાં મૂકીએ, જ્યારે છેદમાં પહેલા વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર એ છેલ્લેથી આગલું કોલમ છે 58 મૂકીએ અને એના પછીના વર્ગમૂળમાં છેલ્લું કોલમ છે સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર એની કિંમત 66 મૂકીએ, તો અંશમાં માઇનસ 50 ને માઇનસ 50 નીચે બે વર્ગમૂળની કિંમતનો ગુણાકાર લઈએ તો એક જ વર્ગમૂળમાં કિંમત આવશે 3828, ઉપર માઇનસ 50 ને માઇનસ 50, 3828નું જે વર્ગમૂળ કાઢીએ તો 61.87 થાય છે અને અંતે 50/61.87 કરતા માઇનસ 0.81 એ આપણનો માંગેલો સહસંબંધાંક મળશે બરાબર છે। ખાસ નોંધ કે સેક્શનના બાકીના જે દાખલા છે દાખલા નંબર 2 થી 6 એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે બરાબર છે, કારણ કે અગાઉ જે દાખલાઓ કરાવેલા છે એને અનુરૂપ જ બેઠા દાખલાઓ છે। આ સાથે સેક્શનની અહીં પૂર્ણ થાય છે।